गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण त्रण विषय अंग्रेजी जेम अपने पुनरावर्तन में प्रश्न एक जोयो हतो। नीचे आपेला बार अक्षरीना अक्षरों अंग्रेजी करो। हवे आपणे ब जोईशुं। ब मां शुं छे? नीचे आपेला अंग्रेजी नामनुं गुजराती करवानुं छे। अंग्रेजी नाम आप्या होय जो अहीं आपेलुं छे। पहेलुं शुं छे? रमा। रमा तो જોઈએ, આર એ એટલે ર થાય, રોય થાય એટલે રાય થાય, તો આપણે જે નામમાં શૂટિંગ થાય હરખું એ જ કરવાનું। એમ એ નો માં રમા, સમજાયું? હવે બીજું નામ શું જોઈએ? આર એ જે, આર એ જે, આ કયું નામ હશે બોલો તો બારાક્ષરી પ્રમાણે? આર એ એટલે રા થાય, બરાબર છે? આર એ એટલે રા, અને જે એટલે જ, રાજ। અહીંયા રાજા ન લખાય, કેમ કે અહીંયા એ લખેલો હોય ને છેલ્લે તો જ બાજુમાં માત્ર લાગે, નહીં તો રાજ થાય, રાજ। ત્રીજું કોઈ પણ નામ પૂછે, હ જે એ જી એ ટી, તો શું લખશો? જે એ નો શું થાય? જ। જી એ નો ગ, ને ટી નો ટ, જગત, શું થશે? જગત। હવે ચોથું, બી એચ એ આર એ ટી, બી એચ એ આર એ ટી, ચલો આનું શું બનશે? ભનું બી એચ એ નો ભ થાય, ભય લખી શકો અને ભાઈ લખી શકો, બરાબર છે? આર એ નો ર અને તનનો ટીનો ટ, ભરત, ભરત। નાનું ભારત થાય ને ભરત થાય નામ, બરાબર છે? બંને અક્ષર લખી શકો છો। પછી એસ યુ આર એ ટી, ચલો આ શેનો સ્પેલિંગ છે? એસ યુ, યુ આવ્યો એટલે એસ એટલે તો સવા તમને ખબર છે, બરાબર? પણ યુ એટલે કોના માટે વાપરીએ છીએ? રસવા વાળું, શું? આર એ નો ર અને ટી નો ત, સુરત, એસયુ આર એ ટી, સુરત, શું થશે? સુરત। હવે છઠ્ઠું જોઈએ, એમ એ એન, શું થશે? એમ એ એન, શું થાય? માન, માં, એમ એનો માં અને નનો ન, અને મ નહીં થાય, મ નહીં લખી શકો અને માં નહીં લખી શકો, બરાબર છે? હવે સાતમું જોઈએ, એ એન યુ, શું થશે? એ એન યુ, એનો અ ને એન યુ એટલે નું, રસવા વાળો અ નું। પછી એચ ડબલ ઈ એન એ, સમાસનો સ્પેલિંગ છે? એચ ડબલ ઈ એટલે હી, અને દીર્ઘ હી નો એચ ડબલ ઈ થાય ને, અને એને એટલે ના, હી ના। નવમું જોઈએ, હિના, પછી કે એ વી આઈ ટી એ, ચલો આ શેનો સ્પેલિંગ છે? કે એ એટલે ક, વી આઈ રસ્વ આવશે, ક
कविता छले टी हो तो खाली त लखाय पर छले ए हो तो कविता समझायो अब दसमो आर ए जे ए एन आसेरो स्पेलिंग बने छे जुओ तो आरे एटले रा जे ए एटले ज नो एन नो नो राजन राजन हवे सविता रो जोइए अग्यारमो एस ए स थई ने वी आई पी ए एस ए नो स वी आई एटले रस्वई वी ने टी ए नो ता सविता हवे बारमो जोइए एच ए एन एस ए चलो आनु शू थशे बोलो तो एच ए एटले ह पण माथे एन छे एटले अन अन थशे माथे मींडू नो एच ए एन अन सा एस ए एटले सा हंसा शू थशे हंसा ફરીવાર આપણે બારાક્ષરી પ્રમાણે જોઈએ આર એ નો ર એમ એ નો મા ર મા આર એ નો રા અને જ નો જે રાજ જગતમાં જે એ એટલે જ જી એ એટલે ગ અને ટન ટી નો ત જગત હવે બી એચ એ એટલે ભ આર એ એટલે ર અને ટી નો ત ભરત એસ યુ ચલો યુ કોના માટે વાપરીએ છીએ રસવા વાળું માટે તો સ ને રસવા વાળું શું એસ યુ એટલે શું થશે શું આર એ એટલે કે ર અને ટી નો ત સુરત સુરત હવે એમ એ એટલે માં પણ લખાય અને મ પણ લખાય મન નામ પણ આવે છે અને માન નામ પણ આવે છે તમે મન લખો તો પણ ચાલે અને માન લખો તો પણ ચાલે બરાબર છે એમ એ એટલે માં અને એન નો ન એટલે કે માન હવે છે એ એન યુ એનો શું થાય અ એન યુ એટલે નને રસવા વાળું નું રસવા વાળું નું આપણે શું કરીએ છીએ યુ અનું પછી આઠમામાં એચ ડબલ ઈ એટલે અને દીર્ઘ હી એચ નો હ થાય અને ડબલ ઈ કોના માટે વાપરીએ છીએ આપણે દીર્ઘ ઈ માટે તો એચ ડબલ ઈ એટલે શું થશે હી એને એટલે ના હી ના કે એ વી આઈ ટી એ ચલો આ શેનો સ્પેલિંગ છે કે એ એટલે ક વી આઈ આઈ આવે એટલે રસોઈ માટે વાપરીએ છીએ વ વી છે એટલે વ માટે વને રસવાઈ વી વીને રસ વને રસવાઈ વી માટે આપણે શું લખીએ છીએ વી આઈ તો વી આઈ માટે આપણે શું લખીશું વી પછી ટી એ એટલે કે તા કવિતા સમજાયું હવે આવે છે આગળ દસમું આરે આરે નો શું થશે રા પછી જે એ નો જ અને એન નો ન રાજન આવી રીતે એક એક અક્ષર છૂટા પાડીને આપણે બનાવવાના નામ છે હવે એસ એ એટલે સ વી આ એટલે રસવઈ વી ને તા એટલે ટી એ સ વી તા પછી એચ એ નો હ થાય પણ માથે અન ખાલી એન છે તો હન માથે મીંડું આવશે ફક્ત વચ્ચે એન લખેલું છે એને એન નથી લખ્યો એન લખો છે એટલે માથે મીંડું હન
ऐसे ऐसा अंसा समझायो आवी रीते प्रश्न बे मां अंग्रेजी नाम नु गुजराती करता आपणे शीखवानो छे बराबर छे હવે આ બાર નામ આપણે જે લખ્યા તે વ્યવસ્થિત તમારે સારા અક્ષરે તમારી ઇંગ્લિશની પાકી નોટમાં લખવાના છે અહીંયા પણ આપણે એ જ ટેકનિક અપનાવવાની છે તમે પહેલા સૂચના લખો પછી શું લખીશો સ્પેલિંગ નામ જાતે ગુજરાતી નામ તમારે શું કરવાનું જાતે લખતા શીખવાનું છે બરાબર ને અત્યારે સમજાયું ટીચરે તો જાતે લખતા આવડી જાય જાતે લખવાનું છે પછી ચેક કરવાનું છે એમાંથી ટીચરે ફોટો મોકલ્યો હોય તેમાંથી સમજાયું આવી રીતે અંગ્રેજી નામનું ગુજરાતી કરતા આપણે શીખ્યા બાય